કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ એકવીસમું ગજા ગઢવી અને માવ ગઢવીની સત્સંગ નિષ્ઠાની વાત આધારાનંદ સ્વામીએ આ તરંગમાં વર્ણન કરી છે. આવો અતિ અદ્ભુત અને અલૌકિક એવી આ સત્સંગની વાત આપણે શ્રવણ કરીએ. શ્રી હરિવર ચલત મગ મે આનંદ રહે અતિ છાય, શ્રી હરિ ચલત મગ મે આનંદ રહે અતિ છાય, ગજા ગઢવી માવજો હરિ ઢિગ આયે તાય. રોજકા ગામમાંથી ભગવાન શ્રીની વિદાય લઈ રહ્યા છે. કાકાભાઈ, દરબાર વગેરે ગામના તમામ નાના મોટા નર નારી ભક્તો ભગવાન શ્રીને વળાવવા માટે આવ્યા છે. ગામની ભાગોળમાં પહોંચ્યા ભગવાન શ્રીએ બધા ભક્તોને કહ્યું, ભક્તો હવે પાછા વળો, ભક્તો પાછા વળો, હવે બધાને પાછા વાળ્યા. પરંતુ શ્રીહરિ સહુની સાથે માર્ગમાં ચાલ્યા જતા હતા. આનંદ અતિશય છવાઈ ગયો હતો. પરંતુ ગજાભાઈ અને માવાભાઈ બંને ગઢવી શ્રીહરિની સાથે જ હતા. બીજા બધાને જવાનું કહ્યું, આ બેને જવા ન દીધા, સાથે રાખ્યા. એટલે તે બંનેને શ્રીહરિએ કહ્યું, આપણે જિંજર ગામ પહોંચીએ ત્યાં સુધી તમે તમારા બનાવેલા કાવ્ય બોલો. શ્રીહરિ દોવકુ કહત હે ઝિંજરપુર લગ જોઉં, બોલો તુમારી કાવ્ય જો આજ સુને હમ સૌ. ગજા ગઢવી અને માવા ગઢવી બંને ખૂબ સારા કવિ હતા, કાવ્યોની રચના કરતા હતા. ભગવાન શ્રીહરિ કદરદાન ભગવાન હતા. કોઈકની કળાની કદર કરવીને આ એક બહુ મોટી ખાનદાની હોય છે. અને આવા કદરદાન મહાપુરુષો ઇતિહાસમાં બહુ ઓછા થયા છે. આવા મહાપુરુષો જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે છે. યાદ રાખો, ભગવાને બધું બધામાં નથી મૂક્યું, પરંતુ દરેકમાં એકાદ એવી વસ્તુ મૂકી છે જે આખી દુનિયામાં કોઈ પાસે નથી. આવી યુનિક, આવી અલૌકિક વસ્તુ ભગવાને એક એક દરેકમાં મૂકી છે. અને એ વસ્તુ ત્યારે જ પ્રગટ થાય છે, કોઈક કદરદાન. આજે શ્રીજી મહારાજનો આ દિવ્ય સદગુણ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણને સ્પષ્ટ દેખાય. અમે સંતો નાની ઉંમરમાં ભણતા હતા, કેટલા સંઘર્ષો વેઠીને ગુરુજી અમને ભણાવ્યા છે. મને યાદ છે, અમને સંસ્કૃત ભણાવનારા વિદ્વાન વ્રજપાલ શુક્લાજી બહુ સારા પવિત્ર બ્રાહ્મણ હતા. એમની પાસે અમે લગભગ 7-9 વર્ષ સુધી વ્યાકરણ શાસ્ત્રનો, અન્ય શાસ્ત્રનો ખૂબ સારો અભ્યાસ કર્યો. પરંતુ શરૂઆતના દિવસોમાં 1991ની વાત કરું, વ્રજપાલ શુક્લાજીનો પગાર મહિનાનો 700 રૂપિયા હતો. અને 700 રૂપિયા પગાર ચૂકવવાની પણ સંસ્થા, કારણ કે કંડારી ગુરુકુલ ત્યારનું તમે જોયું હોય તો ખબર પડે, પંડિતજીના 4-5-6 મહિનાના પગારના પૈસા ચડી ગયા. પંડિતજી પણ બહુ ઉદાર સંતોષી હતા, પરંતુ એમને દેશમાં જવાનું હતું ત્યારે નવસારીના એક સત્સંગી હરિભક્ત એની પાસેથી ઉછીના પૈસા લઈ અને પૂજ્યપાદ ગુરુજી ચૂકવતા. સંપ્રદાયના કેટલાક સંતો ત્યાં સુધી બોલી ગયેલા. ગુરુજીને કહે, શાસ્ત્રી સ્વામી, જેણે જેણે સાધુને ભણાવ્યા છે ને એ બધા સાધુઓ પંખીડે પાંખાને ઉડી જાય છે,
તમારી આ બધી મહેનત પાણીમાં જવાની છે. તેમ છતાં ગુરુજીના હૃદયમાં એક જ તાન હતું કે મારે આશરે આવેલા કોઈ પણ નાના મોટા સંત હોય એને ભગવાને જે કળા આપી છે, સંસ્કૃતની, સંગીતની, કોઈ પણ એની કળા સત્સંગની સેવામાં, ભગવાનની સેવામાં વપરાય એવું મારે કરવું છે. જેના પરિણામે તમે આજે જુઓ છો, થોડા જ સમયમાં, બહુ ઓછા સમયની અંદર પૂજ્યપાદ ગુરુજી, ગુરુજીના હાથ નીચે તૈયાર થયેલા આપણા મંડળના સંતો દ્વારા, પછી પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી હોય, પૂજ્ય વિજ્ઞાન સ્વામી આપણા મહંત સ્વામી હોય, કે પછી આપણા સારા સંપ્રદાયના વિદ્વાન એવા બધા સંતો હોય, પણ આ સંતો દ્વારા સાહિત્યની સેવા, સત્સંગની સેવા, સમાજની સેવા, એનું કારણ છે કોઈકની કળાને બિરદાવવી, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના એની કળાને સ્વીકારવી, આ પણ બહુ મોટી ઉદારતા હોય છે. ભગવાન શ્રીહરિ કલાના કેવા પોષક હતા. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય અને ભગવાન શ્રીહરિ આખી રાત ઊભા ઊભા કીર્તન સાંભળે, ખબર છે ને, બેઠા બેઠા નહીં, ઊભા ઊભા કીર્તન ગાય, કીર્તન સાંભળે. અરે શ્રીજી મહારાજ, કોઈ ચારણ, કોઈ ગમે તેવા વ્યક્તિ આવે, સારા ભજન ગાતા હોય, સારા કીર્તન ગાતા હોય, મધુર કંઠ હોય, અરે કોઈ નટ આવે, વડતાલમાં મહારાજે નટ ખેલાવ્યા, ખબર છે ને. પણ ભગવાન શ્રીહરિનો એક સ્વભાવ હતો કે માણસની કોઈ પણ ક્રિયા ભગવાન અને ભગવાનના સત્પુરુષના કામમાં આવી જાય એટલે કલ્યાણ માટે બની ગઈ, એ ભક્તિ બની ગઈ. એટલે વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરવી એને જ અમે ભક્તિ કહીએ છીએ. ભગવાનને અર્થે પ્રવૃત્તિ કરવી એને અમે ભક્તિ કહીએ છીએ. તમે રસોઈ બનાવો છો, ફાફડા, બરાબર, આજે શું શું બનાવ્યું દાદા, બરફી ચૂરમું, આ બધું જે તમે બનાવો છો, મંદિરમાં તમે કરો છો, મહારાજ માટે, સંતો માટે, ભક્તો માટે અત્યારે તમે અહોભાવથી કરો છો, આ ભક્તિ બની ગઈ. અને આવી જ ક્રિયા કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ ને ત્યાં ચાલુ કરો તો આ ભાવ રે, એ ભક્તિ ગણાય. જીવનમાં એટલું જ યાદ રાખો બસ. બહુ સમજવા જેવી ભગવાન શ્રીહરિની આ લીલા છે. બંને ગઢવીઓને સાથે રાખ્યા, કાવ્ય બોલવા આજ્ઞા કરી. અક્ષરાધિપતિ શ્રીહરિએ અત્યારે જે નિમિત્તે આ ભૂમિ ઉપર અવતાર ધારણ કર્યો તેમના ચરિત્રોને ખૂબ જ પ્રેમાવેશમાં બંને કવિઓ બોલતા હતા. ઝીંજર ગામ પહોંચ્યા ત્યાં સુધી બંને છંદોને બોલતા રહ્યા. તે સાંભળીને શ્રીહરિ તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા. ઝીંજરપુર આયે જ્યાં લગહી, ઝીંજરપુર આયે જ્યાં લગહી, બોલ ભયે સો છંદ ત્યાં લગહી, હરિ સુની જાય પ્રસન્ન અપારા, વસન ભૂષણ દિયે વારન પારા, વસન ભૂષણ દિયે વારન પારા. ભગવાન શ્રીહરિ અતિ પ્રસન્ન થયા, અપાર વસ્ત્રો, આભૂષણો જે કંઈ હતું ને ઉતારી ઉતારીને આપવા લાગ્યા. ભગવાન શ્રીહરિ એટલા બધા રીઝી જતા, જ્યારે રીઝતા ને ત્યારે મહારાજ મસ્તક ઉપરની પાઘ ઉતારીને આપી દેતા, સોનાના ઘરેણા ઉતારીને આપી દેતા. વચનામૃત ગ્રંથ સાક્ષી છે, તમે બધા જાણો છો. દિવાળીનો દિવસ હોય, દીવ બંદરના પ્રેમભાઈ આવે, પૂજા કરે, ભગવાન શ્રીહરિ સામે ચાલીને પૂજાને સ્વીકારે, મહારાજની મૂર્તિને સોનાથી મઢી દે, અને મહારાજ પણ રાજી થઈને બોલે કે આજ દિવસ સુધી અમે આવી રીતે કોઈની સેવા સ્વીકારી નથી. અને સભા ચાલતી હોય, ભગવાન બેઠા હોય, અને એમાં દીનાનાથ ભટ્ટ આવે, મહારાજ બધા ઘરેણા ઉતારીને દીનાનાથ ભટ્ટને આપી દે. વિચાર તો કરો, એ આપનારા, સેવા કરનારા હરિભક્તો કેવા, સેવાને સ્વીકારનારા મહારાજ કેવા, અને મહારાજનો પ્રસાદ લેનારા દીનાનાથ ભટ્ટ કેવા, અને આટલું બધું કર્યા પછી સામે બેઠેલા એ બધા કેવા પાછા. એમ તોય મહારાજને કેવું પડ્યું ખરું કે કોઈક આપે
અને કોઈક લે અને વચ્ચે ઠાલે ઠાલો બળી મરે અને મત્સર કહેવાય. ભગવાન શ્રીહરિ નો સ્વભાવ હતો. શ્રીમદ સત્સંગી જીવનમાં લખાયું, ભગવાન શ્રીહરિ જે ગામમાં જતા એ ગામની અંદર કોઈ બ્રાહ્મણ ગરીબ ન રહેતો, સાધુ વિપ્ર પ્રપૂજ કહ. ભગવાનને બ્રાહ્મણો અત્યંત પ્રિય હતા. કોઈ વિદ્વાન હોય અત્યંત પ્રિય હતો, કોઈ સારો સંગીતજ્ઞ હોય મહારાજનું પુષ્કળ સન્માન કરતા. લોયાની વાત, મહારાજ બેઠેલા, સુરાબાપુને કહ્યું, બાપુ આટલું સરસ કોણ ગાય છે? અરે મહારાજ જવા દો ને, બાપુ તો ખબર છે ને તમને, રમુજી હતા, સખા ભક્ત હતા. મહારાજને ઠપકો આપ્યો, અરે મહારાજ આવા લફંગાઓ અડબંગ કેટલા ફરતા રખડતા ગાતા હોય એ બધું છોડો, આપણે બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી. મહારાજે કહ્યું, સુરા બાપુ અમે આગળ પાછળ નહીં પૂછીએ, એટલું જ પૂછ્યા કોણ ગાય છે એટલું પૂછીએ છીએ, જવાબ આપો. તો સુરા ખાચરે કહ્યું, મહારાજ એક બાવ અને બાવી રખડતા રખડતા આવી ચડ્યા છે, આમ ગાય છે અને લોકો જે મુઠ્ઠી કંઈક આપે એનાથી ગુજરાન કરે છે. મહારાજે કહ્યું, સુરા બાપુ એવું સરસ ગાય છે ને, અમારે સાંભળવું છે, બોલાવો ને દરબારગઢમાં. સુરા બાપુ કે, મહારાજ એના પગલા પડશે તો અમારો દરબારગઢ અભડાશે, એ પાપીઓને અહીંયા ક્યાં બોલાવા. મહારાજ કે, તો આપણે એક કામ કરીએ, આપણે ત્યાં જઈએ. સુરા કાચરને ખબર મહારાજનું ઠેકાણું નહીં, ત્યાં જઈને બેસશે અને ત્યાં આખા ગામમાં વાતો થશે કે સુરા બાપુના ભગવાન ગોંદરે આવીને ગોઠવાણા. એટલે સુરા બાપુએ કહ્યું, મહારાજ એવું ન કરાય, બેસો બેસો, એક માણસને મોકલ્યો, જા ભાઈ. ફટોફટ ત્યાં ગયો, દરબારગઢમાંથી બાપુનો સંદેશો આવ્યો છે કે ત્યાં પધારો ને ત્યાં કીર્તન ગાવાના છે. બાવાજી તો રાજી રાજી થઈ ગયા. એમાં કોઈ વાત કરી કે સુરા બાપુના ભગવાન સ્વામિનારાયણ પણ અત્યારે દરબારગઢમાં છે, એટલે બાવો તો ઓર ગેલમાં આવી ગયો. અને ભાઈ આ તો એવું છે, કોઈક પાસે કળા હોય અને સામે પછી એને ઝીલનારો કોઈક માણસ મળી જાય ને, કહેવાય છે ને ગળાના ત્રણ ત્રણ કટકા કરીને ગાય. હા પછી તમે જોયું હોય ને ક્યારેક, તમે એવું દ્રશ્ય બહુ ઓછું જોયું હશે, પણ આપણા પૂજ્ય શ્રીજી સ્વામી હતા ત્યારે આપણે ખબર છે ને એ ભક્તિ યજ્ઞમાં ધૂન કીર્તનની રમઝટ બોલતી હોય ને, 5-25 હરિભક્તો તાળી પાડતા હોય ને, પછી જે છંદો કીર્તન ધૂન રમઝટ બોલે, મને ખબર છે અમે અમેરિકા આવતા 2-2, 3-3, 4-4, 5.5 કલાક કીર્તન ભક્તિ. હા ગાનારાને પણ ધન્ય છે, સાંભળનારાને પણ. બે પક્ષ જયારે એવા જાગે ને, એમાં શ્રીજી મહારાજ બેઠા છે, બાવાજી આવે ને, પછી એવી કીર્તન ભક્તિ જમાવી, ભજન એવા ગાયા, મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. બાવાજીને કહ્યું, બોલો બોલો બાવાજી, તમે જે માગો તે આજ આપીશું. બાવાજીએ હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ અમે સાંભળ્યું છે આપ પુરુષોત્તમ છો, આપની પાસે બીજું શું માગીએ? આ જગતમાં આપવાવાળા તો ઘણા છે, પણ મોક્ષ આપવાવાળા જગતમાં કોઈ નથી. તમે જો રાજી થયા હો અમારું કલ્યાણ કરજો. નિસ્વાર્થ ભાવે બાવાજી આવું માગી લીધું અને ભગવાન શ્રીહરિ એટલા બધા રાજી થયા. મહારાજ બોલ્યા, જાઓ અમારા મુક્તાનંદ સ્વામી છે ને એની જોડે તમારું કલ્યાણ કરીશું. સુરા બાપુએ કીધું, મહારાજ તો માળા બાળા મૂકી દઈએ અમે, પછી આવા રખડતા રામનું તમે મુક્તાનંદ સ્વામી પે જોડે કલ્યાણ કરતા હો. મહારાજે કહ્યું, સુરા બાપુ ઉપરના વર્તને કરીને કોઈનું અંતર ન માપી શકાય. આ બાવાજીએ અમારી પાસે ભજન ગાયું, આખા ગામમાં લોટ માગે છે, ભીખ માગે છે, પણ તેમ છતાં અમારી પાસે કલ્યાણ માગ્યું, કારણ કે એને ખબર છે કે આ કલ્યાણને દેનારા છે. અમને એને ઓળખી લીધા, અમને એને જાણી લીધા, અમને ભગવાન જાણીને અમારી પાસે ભજન ગાયા, એનું આ ફળ છે. શ્રીજી મહારાજ પાસે આ બંને ગઢવીએ ખૂબ સારા કાવ્યો ગાયા. મહારાજ અતિ રાજી થયા. બંને ગઢવીએ શ્રીહરિની પ્રસાદી જાણીને રાજીપો સ્વીકાર્યો, એટલે કે બધી વસ્તુ મહારાજે આપી એ ગ્રહણ કરી. તેમના મનમાં કોઈ પણ જાતની લાલચ ન હતી
અને જો તેઓ કોઈ રાજા પાસે જઈને આવા કાવ્ય ગાતા હોત તો તેમને ઘણી માયા મળી શકે તેમ હતું. માયા એટલે સંપત્તિ, મિલકત. તે બંને ગઢવી સારા જમીનદાર હતા. તેઓ કોઈ પણની આશા નહોતા રાખતા. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમણે તે ગઢવીને વસ્ત્ર અને આભૂષણ આપ્યા. ત્યારે શ્રીહરિની મરજી છે એમ દેખીને બંને ગઢવીએ તે વસ્ત્ર આદિક લીધા. મહારાજે તો વસ્ત્રો આપ્યા, અલંકાર આપ્યા, પણ શ્રીજી મહારાજની સાથેના બીજા દરબારો હતા ને એમણે પણ પછી સેવા કરી, પૂજા કરી. બંને ગઢવીની ઈચ્છા નહોતી, પણ ભગવાનની ઈચ્છા જાણી બંનેએ સ્વીકાર્યું. તેમના મનમાં તે લેવાનો સંકલ્પ પણ થયો ન હતો. તેમને ફક્ત સત્સંગની જ એક આશા રહેતી હતી. તે સિવાયની બધી માયિક આશાઓને તેમણે ટાળી નાખી હતી. સત્સંગ કરે ચારણ કેતા, ધ્યાનથી સાંભળજો. બુદ્ધિવંત સો સબહી તેતા, સત્સંગ કરે ચારણ કેતા, બુદ્ધિવંત સો સબહી તેતા, મોક્ષ બિન આશા ટારે, મોક્ષ બિન આશા ટારે, તેહી હરિજન ભય મતવારે. એ સિવાય પણ કેટલાક ચારણ ગઢવી શ્રીહરિના આશ્રિત સત્સંગી થયા હતા. તે બધા ઘણા બુદ્ધિમાન હતા. તેમણે મોક્ષ સિવાયની બધી આશાઓને મારી નાખી હતી અને તેથી જ ખરા મતવાલા સત્સંગી થઈ રહ્યા હતા. જે કોઈ પણ, હવે ધ્યાનથી સાંભળજો, જે કોઈ પણ માયિક આશાઓને લઈને સત્સંગી થયા હતા તેઓ છેવટે તો સત્સંગમાંથી ભાગી ગયા હતા. ભલે તે પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય, પણ જેણે જેણે માયિક આશા રાખીને સત્સંગ કર્યો હતો તે ઠેઠ સુધી ટક્યા નથી. હવે આપણે થોડું સાંભળીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં એમ કહે, અપેક્ષા દુઃખનું કારણ છે. કેનું કારણ છે? દુઃખનું કારણ છે. હરિભાઈ કોઠારી ખૂબ સારા સાહિત્યકાર, એમણે બહુ વિસ્તારથી વાત વર્ણવી અને લખી છે. અપેક્ષાના આધારે ઉભેલા સંબંધો લાંબા ચાલતા નથી. સત્સંગ હોય તો પણ અને સંસારમાં હોય તો પણ. કેવી વાત અદ્ભુત આવી! જે કોઈ લોકો માયિક આશાએ કરીને સત્સંગ કરતા હતા તે બધા સત્સંગ છોડીને જતા રહ્યા છે. ગમે તે જ્ઞાતિના હોય, ગમે એટલા મોટા હોય, મોક્ષ સિવાયની આશા જેણે જેણે રાખી છે એ બધા સત્સંગમાં ઠેઠ સુધી ટક્યા નથી. કેવી અદ્ભુત વાત છે! આ જગતનો મોટામાં મોટો રોગ છે. કયો રોગ છે? અપેક્ષા. અપેક્ષાની આગ એવી ખતરનાક લાગી છે, આખી દુનિયામાં સળગી રહી છે. આજે જેને લોકો ડિપ્રેશન કહે છે, સ્ટ્રેસ કહે છે, ટેન્શન કહે છે, આ બધાનો પણ અર્થ એટલો જ છે. ધ ગેપ બિટવીન એબિલિટી એન્ડ એક્સપેક્ટેશન ઇઝ સ્ટ્રેસ. માણસની લાયકાત હોય $1,000 મેળવવાની અને આશા રાખે $1,000,000ની, તો શું થાય? કેટલો સ્ટ્રેસ આવે ને! બીજાનું જોઈને જીવતો થઈ ગયો માણસ, ત્યારથી માણસ દુઃખી દુઃખીને દુઃખી થઈ ગયો. આપણા શાસ્ત્રોમાં એટલું વિસ્તારથી લખ્યું છે અપેક્ષા ઉપર, આશા ઉપર. ગીતાજીનો સિદ્ધાંત છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો, ફળની આશા ન રાખો. આપણે તો કર્મ પણ નથી કરતા અને ફળની આશા રાખીએ છીએ, શું દશા થશે? તમે આજે ઘર, પરિવાર, સંસાર, સત્સંગ બધી જગ્યાએ જુઓ તો શું દશા છે? આપણે ત્યાં જૂની સરસ મજાની વાર્તા છે, એમ સીધા બેસો, મજા એવી વાર્તા છે. તમે સાંભળી હોય તો કદાચ
પંચતંત્રની પ્રસિદ્ધ આ કથા કે એકવાર શિયાળ ભૂખ્યું થયેલું ચારે બાજુ રખડ્યા કરે એમાં એણે જોયું કે ઊંચા ઝાડ ઉપર ઊંચી ડાળી ઉપર કાગડો બેઠો છે, કાગડાની ચાંચમાં પૂરી છે. શિયાળને થયું ભૂખ તો મને લાગી છે, જો આ પૂરી મળી જાય તો કામ થઈ જાય, પણ ઊંચા બેઠેલા કાગડાના મોઢામાંથી પૂરી કઢાવવી એ પણ કામ છે ને. પણ હોશિયાર ચાલાક શિયાળને ખબર છે, એને સૌથી પહેલા કહ્યું, અરે કાગડાભાઈ કાગડાભાઈ, શું તમને ભગવાને રૂપ આપ્યું છે? હવે જે કાગડાને કોઈ જોતાની સાથે પથરો લે અને એ કાગડાની પ્રશંસા રૂપે કરીને થતી એને કેવી લાગે? અપેક્ષા, અપેક્ષા એટલે આપણને એમ થાય વસ્તુની અપેક્ષા નહીં, કરોડો પ્રકારની અપેક્ષા છે. કેવું સરસ સંસ્કૃતના નીતિશાસ્ત્રમાં લખ્યું, આશા પાસ સતેર બધ, આશા નામની એક દોરડી એવી છે. કેવું લખ્યું કે આમ તો દોરડીનો નિયમ એવો છે કે દોરડીથી તમે કોઈને બાંધો એટલે માણસ દોડી ના શકે, બરાબર ને? કોઈના પગ બાંધી દો તો શું થાય? દોડતો માણસ પણ અટકી જાય ને. દોરડીનો નિયમ એવો છે કે એનાથી બાંધો તો માણસ ઊભો રહી જાય, પણ આશા નામની દોરડી એવી છે કે આશા નામની દોરડીથી જેટલો માણસને બાંધો એટલો વધારે દોડે. શંકરાચાર્યજી કેવી લખ્યું, અંગમ ગલિતમ પલિતમ મુંડમ. શરીરના હાડકા ગળી ગયા હોય, અંગ અંગ હવે ક્ષીણ થઈ ગયા હોય, માથાના વાળ બધા. કેવું સરસ લખ્યું જુઓ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વેહેનમ જાતમ તુંડમ. મોઢામાં એક પણ દાંત ન રહ્યો હોય. વૃદ્ધો યાતે ગ્રહિત્વા દંડમ. માણ માણ લાકડીના ટેકે ચાલી શકતો હોય તદપી ન મુંચતે આશા પિંડમ. અમે એક હરિભક્તના ઘરે ગયા, દાદાનો બહુ આગ્રહ, મોતિયા બનાવો. સંતોએ કહ્યું કે દાદા મોતિયા ચાસણીમાં કરવાના હોય અને અમારા આ સંતો જેટલા છે ચાર સંતો એમાં કોઈને મોતિયા નથી ફાવતા, આપણે મગસ બનાવીએ, સુખડી બનાવીએ, ફાવે છે. કારણ કે આપણે આવડતું ન હોય ને પછી બનાવવા જઈએ ખાલી આપણે વટ પાડવા માટે, તોય ખોટું ને, જેવું કહી દેવું સારું ને. દાદા કે નહીં મોતિયા બનાવો, મોતિયા. અમારે એક સ્વામી આખા બોલે, એમણે કહ્યું કે દાદા, દાદાને કેન્સર હતું મોઢાનું, અડધું મોઢું કાપી નાખેલું. આ સત્ય ઘટના કહો, મોઢાનું કેન્સર, અડધું મોઢું કાપી નાખેલું. એટલે એક સ્વામી કે દાદા, હવે તમે તો મોઢાથી માંડ માંડ પાણી પી શકો છો, બરાબર, તો તમે ક્યાં મોતિયા મોતિયા, તમને તો હવે મોતિયો મળે કે મગસ મળે, બધું હરખું જ છે ને. ત્યારે દાદાએ કહ્યું, સ્વામી મોતિયા બનાવો, ગ્રાઇન્ડરમાં પીલીને લિક્વિડ કરીને, પણ એકવાર એનો ટેસ્ટ લેવો છે. લો, હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું, હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. દાસી જીવન, ગુજરાતીના સાહિત્યકાર, કેવા અદ્ભુત ભજન. મમતા કહો, મોહ કહો, આશા કહો, ઈચ્છા કહો, અપેક્ષા કહો, આકાંક્ષા કહો, આસક્તિ કહો, આ બધા અલગ અલગ નામ છે. જીવ પ્રાણી માત્રને સળગાવનારા તત્વો છે. સ્વામી રામ સુખદાસજી મહારાજ મહાન સંત થયા, ગંગાના કિનારે રહેનારા, ગંગાના પાણી જેવા પવિત્ર મહાપુરુષ. એને યાદ કરીએ ને તો પણ આપણું હૃદય ટાઢું થાય, આવા સંત. સંતને વિશે તમે સાંભળો ને તમને આશ્ચર્ય થાય. આ સંતે મરતા મરતા પોતાનું વસિયત નામું લખ્યું છે. શું લખ્યું છે? વિલ કરીને ગયા. ક્યારેક આ ઇતિહાસ, હમણાંની આ બધી કથાઓ, હમણાંની એટલે હમણાંની, અત્યારે આપણી આંખ સામે બધી આ ઘટેલી ઘટનાઓ. રામ સુખદાસજી મહારાજ એમ કહેતા, અપેક્ષા નામનો એક દોષ નીકળી જાય ને તો આ દુનિયાના 99 રોગ ઓછા થઈ જાય. બધાના મૂળમાં શું છે? અપેક્ષા. ધનની અપેક્ષા એને શું કહેવાય? લોભ. સ્ત્રીની અપેક્ષા એને શું કહેવાય? કામ.
પ્રતિષ્ઠાની અપેક્ષા એને શું કહેવાય બોલો? એકાદ અપેક્ષાથી તો જીવ પ્રાણી માત્ર પીડાય જ છે. અપેક્ષા એટલે ખાલી વસ્તુ મળે, ખાવાનું મળે, પીવાનું મળે, પદાર્થ મળે એ નહીં, માન સન્માન, મને બોલાવ્યો નહીં, મારી સામે જોયું નહીં, મારી સાથે વાત કરી નહીં. રાજા હોય, રંક હોય, સંસારી હોય કે સંત હોય, બધા જ આ રોગથી પીડાય છે. બધા જ ઉચ્ચે બેઠેલો કાગડો, એના કાનમાં શબ્દ પડ્યો, શું? કાગડા ભાઈ, કાગડા ભાઈ, તમારું શું રૂપ ભગવાને આપ્યું છે. કાગડો તો ડોલવા માંડ્યો, હા, ઠેકડા મારવા માંડ્યો. શિયાળને ખબર પડી ગયું મારું તીર બરાબર વાગ્યું છે ખરું. ધીરે રહીને બીજી વાત કરી કે તમને ભગવાને આટલું સરસ મજાનું રૂપ આપ્યું છે તો તમારો કંઠ તો કેવો હશે મધુર. અને કાગડો તો પછી ફૂલાઈને ફૂલણસી કાગડો, આંખો બંધ કરીને કાઉ 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 ચાલુ કર્યું, પૂરી નીચે પડી. શિયાળને તો શું કામ હતું? એમ ઘણા ઊંચા બેઠેલા મોટા પુરુષોને આવા શિયાળ જેવા ચાલાકીવાળા માણસોએ કોઈ ખતરનાક લખ્યું છે. મોઢાથી ગયેલું ઝેર, મોઢાથી ગયેલું ઝેર એક માણસને મારે છે, કાનમાં ગયેલું ઝેર કરોડો માણસને મારે છે. મોઢાથી પીધેલું પીવાયેલું ઝેર એક માણસને મારે છે, કાનથી પીવાયેલું ઝેર કરોડોને મારી નાખે છે. ખુશામત એ કાન દ્વારા રેડવામાં આવતો દારૂ છે, નિંદા ટીકા આ કાન દ્વારા રેડવામાં આવતી આવતું ઝેર છે. સમજો છો ને તમે? મોટા રાજા, મોટા મહારાજાઓ, મોટા ધર્માચાર્યો, મોટા મઠાધીશો, મોટા સત્તાધીશો બધા ધૂળ ચાટતા થઈ ગયા. કારણ શું? અભિમાન. અને આસપાસના જે માણસો હોય ને એ ફૂલાવનારા હોય, ચઢાવનારા હોય. આલો કહે માલો સારો, માલો કહે ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન. કેવું સરસ સંસ્કૃતના શાસ્ત્રમાં લખ્યું, ઊંટના ઘરે લગ્ન હતા. એટલે ઊંટવાળા બેન્ડવાળાની શોધમાં હતા કે ભાઈ આપણે પણ મ્યુઝિક પાર્ટી તો બોલાવી પડે ને. કઈ મ્યુઝિક પાર્ટી, કઈ મ્યુઝિક બેન્ડ બોલાવવી, આપણા ઘરે કોણ વગાડવા ગાવા, કોણ આવી શકે? ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન ગર્ધભા સંતિ ગાયક. પછી એને બીજા કોઈ ગાયક ન મળ્યા એટલે કોને બોલાવ્યા? ગમે એમ તો ઉજળા પ્રાણી ખરા, આગળ ચાલશે, સારું લાગશે એમ જાણી ગધેડાઓને આમંત્રણ આપ્યું ગાવા માટે. ઊંટના ઘરે લગ્નમાં આવેલા ગધેડા ગાવા તો શું ગાય? પરસ્પરમ પ્રશંસંતિ અહોરૂપમ અહોરૂપમ. ગાયન ચાલુ કર્યું, અરે ઊંટભાઈ તમને ભગવાને શું રૂપ આપ્યું છે. ઊંટભાઈ પણ ડોલતા જાય, કહેતા જાય તમને પણ ભગવાને શું ધ્વનિ આપ્યો છે. લો કહેવા એ માગું છું, પ્રશંસા વાસ્તવિક કોઈકના સદગુણ હોય એને બિરદાવવા, એને સ્વીકારવા, આ બહુ સારી વાત છે. મારી વાત ધ્યાનથી સાંભળજો. પણ જો થોડું જ ચૂકાઈ જાય, એમાં સ્વાર્થ ભળે, એમાં કપટ ભળે, એમાં પ્રપંચ ભળે, તો એ પ્રશંસા મટી ખુશામદ બની જાય. ખુશામદ એ કાન દ્વારા રેડવામાં આવતો દારૂ છે. એનો નશો એટલો કાતિલ, એટલો ખતરનાક કે એકનું નહીં અનેક લોકોનું અહિત કરે છે. કેવી જોરદાર વાત આવી! મોક્ષ વિનાની બીજી કોઈ માઇક આશાથી સત્સંગ કરે છે એ બધાનો સત્સંગ ઠેઠ સુધી પહોંચતો નથી. હરિભાઈ કોઠારી બહુ સરસ લખે, અપેક્ષાના આધારે ઉભેલા સંબંધો લાંબા ચાલતા નથી. અને આજે આખી દુનિયા કેના આધારે ચાલી રહી છે? અપેક્ષા. વાત તો ઘણી બધી કરવાની ઈચ્છા થાય, પણ એમ થાય કે હવે કથાનો સમય કાંટો એટલો સ્પીડમાં ચાલે છે. હવે ઘણા શું કે ભાઈ અમે તો બહુ સારી આશા રાખીએ, અમે ક્યાં ખરાબ આશા રાખીએ? અને દરેક માણસ પોતાનો વકીલ તો બને જ છે. માણસ ભૂલ કરે એ એટલી મોટી ભૂલ નથી હોતી. ભૂલ કરે તે માણસ કહેવાય, પણ ભૂલ કર્યા પછી જે મોટી ભૂલ થાય છે, કઈ ભૂલ થાય છે? માણસ પોતે પોતાની ભૂલનો વકીલ બને છે,
અને બીજાની ભૂલનો જસ્ટિસ બને છે. આ બહુ મોટી ભૂલ છે, જબરજસ્ત ભૂલ છે. દરેક માણસ શું કે, અમારી પાસે તો સારી આશા છે, અમે તો સત્સંગ માટે અપેક્ષા રાખીએ છીએ, અમે તો ભગવાન માટે અપેક્ષા રાખીએ છીએ, અમે તો મંદિર માટે અપેક્ષા રાખીએ છીએ. સમજો છો ને તમે? મંદિરની બહારની અપેક્ષાઓ જુદી રીતની હોય, સત્સંગની અપેક્ષા, સારા ભક્તની અપેક્ષા એ જુદી રીતની હોય. પણ આપણા સત્સંગની કથાઓ તમે સાંભળી હશે, જ્યાં વાસના જે નિજરી રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જન્મને મૃત્યુની બીક હોય તો વાસનાના બંધનને તોડવું પડશે, તોડવું પડશે ને તોડવું પડશે. સારંગપુરનું વચનામૃત 11મું એકવાર વાંચજો જરૂર. જ્યાં સુધી પૂર્ણ નિર્વાસનિક નથી થતો ત્યાં સુધી ભગવાનના ધામનો અધિકારી નથી થતો. આવા ગાફલ ગમાર જીવોને ભગવાન ધામમાં લઈ જાય તો શું થશે? હરજીભાઈ ઠક્કર, એમના માતા જાનબાઈ, એમના મનમાં ભગવાનને જમાડવાની ઈચ્છા, ઈચ્છા ખરાબ નથી. ગીતાજીનો સિદ્ધાંત છે, યાદ રાખજો, ધ્યાયતો વિષયાન પુંસઃ. સંકલ્પ થાય, ઈચ્છા થાય, એને તમે શાંત ન કરી શકો એ સંકલ્પ બેવડાયા કરે. જમીનમાં દાણો પડે એ કોઈને દેખાતો નથી, પણ એ દાણા ઉપર જો પાણી પડે તો શું થાય? એમાંથી અંકુર ફૂટે. હજી અંકુરને તમે જો કાપો નહીં તો 5-25 વર્ષે ત્યાં મોટો ઘેઘુર વડલો થઈ જાય ને, ખબર છે ને તમને? બસ ધ્યાયતો વિષયાન પુંસઃ, પહેલા સંકલ્પ થાય, પછી ઈચ્છા થાય, પછી એમાં આસક્તિ જન્મે, પછી એમાંથી કામ જન્મે. ગીતાજીના સિદ્ધાંતો જુઓ તમે, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો ભી જાયતે, ક્રોધાત ભવતી સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશઃ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એક નાની વાત કરી દઉં, આપણે આગળની કથા કાલે કરશું. તમે બધા બહુ સમજુ ભક્તો બેઠા છો, તમારા જીવનમાં અનુભવમાં આવે એવી વાત છે. આપણા શાસ્ત્રમાં લખ્યું, સ્નેહ મૂલાની દુઃખાની, ત્રણ વાત યાદ રાખજો, વ્યાધયો રસ મૂલ કહા, લોભ મૂલાની પાપાની, ત્રયમ ત્યક્તવા સુખી ભવે. કોઈ પણ દુઃખ છે, કોઈ પણ દુઃખ, એના અંતિમ કારણ સુધી તમે પહોંચશો એટલે એમાં આસક્તિ, આસક્તિ ને આસક્તિ, એના સિવાય તમને કશું નહીં મળે. કોઈ પણ પ્રકારનું દુઃખ તમે લઈ લો. ફોર એક્ઝામ્પલ, એક હરિભક્તના ઘરે અમે ગયા, એકલા મળવું છે, એકલા બેઠા, પછી એટલા બધા દુઃખી હતા, એટલા બધા દુઃખી હતા એમના દીકરાથી. હવે દીકરો 25-27 વર્ષનો થઈ ગયો છે, એની રીતે લાઈનમાં લાગી ગયો છે. હવે દીકરો તમને ફોન નથી કરતો, બરાબર? અપેક્ષા જોયું કે દીકરો અમને ફોન નથી કરતો, અમને પૂછતોય નથી, અમે સાજા માંદા છીએ એનું ધ્યાન પણ રાખતો નથી, શહેરમાં આવે એના મિત્રોને મળી નીકળી જાય, મન થાય તો અમને મળે, મન ના થાય તો અમને ના મળે. આ બધું કયું છે? અપેક્ષા. અપેક્ષા એટલે આસક્તિ, આસક્તિ એટલે સ્નેહ. થયું? કોઈ પણ દુઃખ, સ્નેહ મૂલાની દુઃખાની, કોઈ પણ દુઃખ એનું અંતિમ કારણ સ્નેહ આસક્તિ એ જ છે. વ્યાધયો રસમૂલ કહા, કોઈ પણ રોગ એનું અંતિમ કારણ આહાર છે, રસ. કદાચ તમને ખબર હશે, અત્યારે ચૌહાણ સાહેબ ભારતના, જેમણે બહુ મોટી ઝુંબેશ ઉપાડી છે નવી ભોજન પ્રથા, નામ સાંભળ્યું હોય તો ખબર હશે કોઈકને. આ એટલા માટે વાત કરું છું, કોઈકને કામ લાગી જાય એવી વાત છે. નવી ભોજન પ્રથા નામની એક એમની પોતાની અનુભૂત પ્રાયોગિક શૈલી, કેન્સર જેવા અસાધ્ય રોગ પણ કોઈ પણ પ્રકારની દવા વિના એ સારવાર કરી નાખે છે. આપણા શાસ્ત્રોમાં જેને નેચરોપેથીના નામથી પણ કહેવામાં આવ્યું છે. હવે એમણે એમની રીતે ઘણી બધી વ્યાખ્યાઓ કરી, કાચું એટલે સાચું જે ગણો તે, પણ કહેવાનું એ કે
આપણા શાસ્ત્રો એમ કહે છે બધા રોગ આહારથી જ થાય છે અને બધા રોગની દવા પણ આહાર જ છે. આહાર યોગ્ય રીતે લેવામાં આવે તો દવા બને છે અને અયોગ્ય રીતે લેવામાં આવે તો રોગનું કારણ બને છે. કેવી સરસ વાત છે. વ્યાધયો રસમૂલ કહા, લોભ મૂલાની પાપાની. કોઈ પણ ખોટું કામ કરે છે, કાગડો નૃત્ય કરી ગાવા લાગ્યો, કેમ? પ્રશંસા પ્રિય હતો. શિયાળે પ્રશંસા કરી, કેમ? કાગડાના મોઢામાં પૂરી ભાળી હતી. સમજી ગયા ને તમે? આપણા અક્ષરાનંદ સ્વામી બહુ જોરદાર વાત લખી, એક ગામ, ગામમાં ગુરુ પધાર્યા અને બધા કહે ગુરુ મહારાજ, ગુરુ મહારાજ, ગુરુ મહારાજ, ગુરુ મહારાજ. અને પછી તો ગામના માણસોએ પ્રાર્થના કરી, બહુ ગુરુ મહારાજના વખાણ થયા એટલે એમણે પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ, અમારા ગામની અંદર વરસાદ નથી થયો, આપ કૃપા કરો. અને ગુરુ મહારાજે બંને હાથ ઊંચા કરી કે જા બચ્ચે, મારા આશીર્વાદ હે, વૃષ્ટિ જરૂર હોંગી. આશીર્વાદ તો આપી દીધા પણ એમ કઈ વરસાદ થાય? ચેલાઓને કીધું ભાઈ રાત્રે જાઓ. અડધી રાત્રે બધા ચેલાઓ જાગ્યા, કૂવામાંથી પાણીની ડોલો ભરી ભરી અને આનું ખેતર શોધીને ત્યાં ચારે બાજુ પાણી રેડી દીધું અને ગામમાં વાત ફેલાણી કે ગુરુના આશીર્વાદથી આમના ખેતરમાં વરસાદ થયો. સવારે તો લાઈન લાગી, બધા આવવા માંડ્યા, ગુરુ મહારાજ આપે આશીર્વાદ આપ્યા પણ એના એકના જ ખેતરમાં થયો, અમને આશીર્વાદ આપો. ચેલાઓએ પાછળથી કહ્યું ગુરુ મહારાજ આજે અમે નથી જાગવાના. ગુરુ પાસે, પોતાના સદગુરુ પાસે ભૌતિક અપેક્ષા રાખવીને એ પણ કલ્યાણ બંને પક્ષે બગાડનારું છે, યાદ રાખજો. મહારાજ શું બોલ્યા છે જુઓ, શ્રીજી મહારાજના બેઠા શબ્દો. કોઈ પણ માઈક આશાઓને લઈને સત્સંગી થયા હતા તેઓ છેવટે સત્સંગમાંથી ભાગી ગયા હતા. ભલે પછી બ્રાહ્મણ હોય કે કોઈ પણ જ્ઞાતિ ના હોય, ગમે એટલા મહાન હતા, ઠેઠ સુધી સત્સંગમાં ટક્યા નથી. વચનામૃતમાં મહારાજ એમ કહે કે ભગવાનને ભગવાનના સંત પાસે આવે અને તુચ્છ પદાર્થની આશા રાખે અને કૂતરા જેવો લબાડ જાણવો. આજે મંદિરમાં આવનારા લગભગ કેવા હોય છે? આમ કોઈને ન કહેવાય મિસ્ટર ડોગ. ભગવાન પાસે આશા એક જ રાખો, એકાંતિક સત્પુરુષ પાસે એક આશા એક જ રાખો, કઈ? કલ્યાણની. અમારી કસર ટાળો. જગના જીવન અમને પોતાના જાણીને, જગના જીવન અમને પોતાના જાણીને, કહેવું ઘટે તે કહો કહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો. બંને હાથ જોડી મહારાજને પ્રાર્થના કરીએ. હે મહારાજ, ગમે તેમ કરીને કસર કાઢજો, અમારી કસર ટળેવી કૃપા કરજો. કદાચ અમે ભૂલ કરી બેસીએ, તમારી મૂર્તિ વિના બીજું માગી બેસીએ, તો તમે એવી દયા કરો અમને મૂર્તિ વિના. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપસો માં. પ્રહલાદજીએ પ્રભુને પ્રાર્થના કરી, લોયાનું ત્રીજું વચનામૃત મહારાજે યાદ કર્યા, ભાગવતજીની કથા. નાના એવા પ્રહલાદની ભગવાને કેટલી મોટી રક્ષા કરી, કેટલી મોટી ખબર છે ને તમને? નૃસિંહ ભગવાન ઉભા છે, ભાગવતજી તો એમ કે લક્ષ્મીજી ભયભીત થયા છે, આજે તો ભગવાનથી નજીક આવતા નથી, આવું વિકરાળ સ્વરૂપ છે. અને એ નૃસિંહ ભગવાનની બાજુમાં પ્રહલાદ એક નાનો દીકરો ઉભો ઉભો કહે છે, નાહમ બિભેમ યજિત તેતી, અરે પ્રભુ તમારા આવા ભયંકર રૂપથી હું ડરતો નથી, આવું બોલે પ્રહલાદ. પ્રભુ તમે મારી રક્ષા કરી એને હું રક્ષા પણ માનતો નથી. ભગવાન એમ કહે છે, હે વત્સ, તે મારી કેટલી નિષ્ઠા રાખી, કેવી ભક્તિ કરી, તારે જે જોઈએ તે વરદાન માગ. અને ત્યારે પ્રહલાદ ભગવાનને કહે છે, પ્રભુ માગ માગ કહે એ ભગવાન નથી અને ભગવાન પાસે માગવા માટે હાથ લાંબો કરે એ ભક્ત નથી. અને આજે
અપેક્ષાની આગ લાગી છે. હજી જ્યારે વાત નીકળી છે ત્યારે કહી જ દઉં, તમારે તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા મંડળમાં સંબંધોને સારા, તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા હોય તો એક જ રસ્તો છે, કડવું બોલવાની આદત અને કડવું સાંભળવાની આદત કેળવો. જેના ઘરમાં કડવું ખાવાની આદત હોય એનું હેલ્થ સારું રહે. કહેવાય છે ને, કમ ખાવો પછી બીજું શું છે, આ ગમ ખાવો એટલે શું છે, કમ ખાવો ગમ ખાવો નમ જાઓ. કમ ખાવો તો બોડી શરીર સારું રહે છે, ગમ ખાવો તો સંબંધ સારા રહે છે. એકાબીજાને સહવા, એકાબીજાની આગળ ઝૂકી જવું, કડવી વાત સાંભળી લેવી, કડવી વાત બોલી જાય તો જતું કરવું, ભૂલી જવું. આજે જતું કરવાની ભાવના, ભૂલવાની ભાવના, છોડવાની ભાવના ક્યાં છે? અપેક્ષા, અપેક્ષા ને અપેક્ષા, અને કેવી કાતિલ અપેક્ષા! એક વાર નહીં, બે વાર નહીં, 999 વાર અપેક્ષા પૂરી થઈ હોય, અને જો એક વાર અપેક્ષા પૂરી ન થાય તો આગળની બધી અપેક્ષા ઉપર પાણી ફરી જાય. આવા સંબંધો પ્લાસ્ટિકના શું, એના કરતાં પણ ખરાબ સંબંધો થઈ ગયા છે. એનું કારણ છે કે આપણે આખી ઇમારત અપેક્ષાના આધારે બનાવીએ છીએ. ભગવાન શ્રીહરિનો એટલા માટે સ્વભાવ હતો, કેવો, પોતાની સાથે રહે તેને વારંવાર વઢતા. સાંભળું તમે, પોતાની પાસે રહેનારને વારંવાર ટોકતા. હમણાં કથામાં વાત આવી હતી ને 2-3 વાર. એટલા માટે, કારણ કે ભક્તની કેળવણી, ભક્તનું જીવન, ભક્તનું ઘડતર એમાં છે. મોટા મોટા સદગુરુ સંતો સાથે અમે રહીએ છીએ, અમે પણ જોયું કેવી અદ્ભુત આ બધી વાતો છે. આલોક અને પરલોકમાં આપણને કામ લાગે એવી વાત છે. તમારા સંસારથી લઈ અને સત્સંગ સુધી અણમોલ ભાથું બની શકે એવી આ બધી વાતો છે. માટે કોઈ પણ કામ કરો. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં એકવાર સરસ વાત કરી હતી, કોઈ પણ કામ કરો, હું ભગવાનને રાજી કરવા માટે આ કામ કરું છું. આવી અપેક્ષા સાથે તમે સંસારના વ્યવહારો રાખશો ને, એ તમારી ભક્તિ બની જશે, એમાં ક્યારેય દુઃખ નહીં થાય. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેસુ કદાચન. ફળની આશા છોડો, આમાંથી મને કેટલું રિટર્ન મળશે એ ગણિત છોડી દો. તમે કરો કર્મ. સંજય રાવળ ગુજરાતીના બહુ સારા એક બિઝનેસમેન કહી શકો, ચિંતક કહી શકો, લેખક કહી શકો, ફિલોસોફર કહી શકો, દાર્શનિક કહી શકો. સંજય રાવળ વારંવાર કહે છે, કર્મ કરો, જે કરો તે બેસ્ટ કરો, પણ આશા ન કરો. માણસ જ્યારે આશા કરે છે ને, અપેક્ષા રાખે છે ને, પ્રલોભન જાગે છે ને, લાલચ જાગે છે ને, ત્યારે કર્મની અંદર વિક્ષેપ થાય છે અને પછી બંને પક્ષે દુઃખની શરૂઆત થાય છે. કેવળ ને કેવળ તમે તમારું સારું કર્મ કરશો. હરિચરિત્રામૃત સાગરમાં એટલી અદ્ભુત વાત અનેક વાર આવી ગઈ કે તમારું કોઈ અપમાન કરે છે, કરતો નથી, એમાં રહીને ભગવાન જ કરાવે છે. તમારું કોઈ સન્માન કરે છે, કરતો નથી, એમાં રહીને ભગવાન જ કરાવે છે. આવી રીતે દરેકની અંદર ભગવાનનું કર્તાપણું જ્યારે સ્વીકારીએ છીએ, ત્યારે એટલી વાત ચોક્કસ છે, આપણા જીવનમાં સુખ અને દુઃખ એ બંનેથી આપણે પર થઈ જઈએ છીએ. સુખ આવે સોનાની જંજીર છે, દુઃખ આવે એ લોઢાની જંજીર છે. ખરાબ ઈચ્છાઓ એ લોઢાની જંજીર છે, સારી ઈચ્છાઓ એ સોનાની જંજીર છે. હરજી ઠક્કર, એમના માં એમને મહારાજને જમાડવાની ઈચ્છા હતી. ઈચ્છા તીવ્ર બની, વાસનાત્મક થઈ ગઈ. ધામમાં જતા જતા પણ એ ઈચ્છા એવી ને એવી રહી, એમને દેહ ધારણ કરવો પડ્યો. જીવબા, લાડુબા, નાનુબાન, પાંચુબાના ઘરે નાની દીકરીના રૂપે જન્મ લીધો. દીકરી 5 વર્ષની થાય, હીરુ એનું નામ. મહારાજ કે આને થાળ બનાવવા દો. જીવબા લાડુબાને એમ કે આને થાળ ક્યાં આવડે છે. થાળ બનાવ્યો, થોડા દિવસમાં બીમાર પડી, દેહ છોડી દીધો. બધા દુઃખી દુઃખી થઈ ગયા. બહુ લાંબી કથા તમે જાણો છો. શ્રીજી મહારાજે પછી માંડીને બધી વાત કરી, એક વેદ જેવડી દીકરી મરી જાય, અમે ભગવાન બેઠા છીએ, તમે અમારી સેવામાં પછી કાફલ બની ગયા, સેવા કરવામાં કસર આવે, આ તે તમે સત્સંગ કેવો પચાવ્યો. અને આ દીકરી, એનો જન્મ જે થયો એ પણ અમારી ઈચ્છાથી, એનું મૃત્યુ જે થયું એ પણ અમારી ઈચ્છાથી, એની સાધના અતિ પૂરી થઈ ગઈ. તમે જાણો છો કોણ છે? મહારાજે માંડીને વાત કરી. ત્યારે બધાને ખબર પડી કે શુભ વાસના પણ
જન્મ મૃત્યુનું કારણ બને છે. અરે નારાયણદાસજી સ્વામી જેવા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો મંદિરમાં, રાજકોટ મંદિરનું કામ ચાલે, મંદિરના દરવાજાનું કામ, દરવાજાને સરસ મજાના જડવા હતા, સોનાના કરવાના હતા, પણ સ્વામીની અવસ્થા થયેલી, ઉંમર થયેલી, મનમાં ઈચ્છા, આ સંકલ્પ, પણ અંતે સ્વામી મહારાજ પાસે આવી બંને હાથ જોડી કરગરતા કરગરતા વિનંતી કરતા કરતા રડી પડ્યા અને પ્રાર્થના કરી, મહારાજ આજથી આ સંકલ્પ પણ પડતો મૂકું છું, હવે આ દરવાજા કરવા ન કરવા તમારી ઈચ્છા, બસ પ્રભુ મારી તો એક ઈચ્છા છે, વહેલા પધારો અને આપના ધામનું સુખ આપો. અને શ્રીજી મહારાજ ત્યાર પછી ધામમાં તેડી જાય. માટે કર્મ કરો, પુરુષાર્થ કરો, આપણી તાકાત છે એટલો પુરુષાર્થ કરો, પણ અપેક્ષા છોડીને કરો. મને આનંદ એ વાતનો થાય, પૂજ્યપાદ ગુરુજી આ વાત ઘણી વાર કરી છે, સંતોની શિબિરમાં પણ કરી છે. આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ વ્યક્તિ કેટલું કામ કરે છે, કેટલો પરસેવો પાડે કોઈ કલ્પના ન કરી શકે. એમને અનેક વાર અનેક ઇન્ટરવ્યુમાં કેનેડામાં પૂછવામાં આવ્યો, ઇંગ્લેન્ડમાં રોયલ પેલેસના ઇન્ટરવ્યુમાં એને પૂછવામાં આવ્યો, ભારતમાં પણ ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે આટલો બધો પુરુષાર્થ કરો છો, મહેનત કરો છો, તમને થાક નથી લાગતો? એમનો એક જ જવાબ છે, હું જ્યારે મારા માટે કામ કરીશ ને ત્યારે મને ચોક્કસ થાક લાગશે, હું કોઈ કામ મારા માટે નથી કરતો. 125 કરોડ દેશવાસી મારો પરિવાર છે, હજી તો મારે એના માટે કેટલું કરવાનું છે. હમણાં હિમાલયની ગુફામાં તમે સાંભળ્યું હશે, કેદારનાથ ગુફામાં 17 કલાક સુધી આ વ્યક્તિ બેઠા, 17 કલાક સુધી એને ધ્યાન કર્યું. ત્યાં પણ એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ફક્ત આટલી જ ઊંઘ લો છો, 2.5 કલાક કે 3.5 કલાક, તો તમારે થોડી ઊંઘ વધારવી જોઈએ. ત્યારે એણે તુરંત પાછું કહ્યું, તમે ઊંઘ વધારવાનું કહો છો, હું તો એવી સાધના કરું છું કે હજી મારી ઊંઘ ઘટાડું અને હું વધારે સમય સેવા કરું, વધારે સમય આ દેશના લોકો માટે કામ કરું. વિચાર તો કરો, જ્યારે માણસ પૂર્ણ નિસ્વાર્થ બની જાય છે, પોતાની એક પણ અપેક્ષા માણસ રાખતો નથી ને, પોતા માટે કશું જ વિચારતો નથી ને, યાદ રાખો, આવું પૂર્ણ નિસ્વાર્થપણું એના કાર્યમાં ભગવાન ભળે છે. અનપેક્ષઃ સુચિરદક્ષઃ ઉદાસીન ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી, ગીતાજીમાં પરમ ભાગવત એકાંતિક સત્પુરુષના લક્ષણ કહ્યા, એમાં સૌથી પહેલું લક્ષણ અનપેક્ષઃ. ડોંગરેજી મહારાજ પણ વારંવાર કહેતા, સદગુરુની એક જ શરત છે, સદગુરુ પૂર્ણ નિરપેક્ષ બને. શિષ્યની એક જ શરત છે, શિષ્ય જો નિષ્કપટ બને, ગુરુ નિરપેક્ષ બને. ગુરુની નજર, મોટા માણસની નજર, સત્પુરુષની નજર ખિસ્સા સામે હોય ને ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય. સદગુરુ નિરપેક્ષ બને અને શિષ્ય જો નિષ્કપટ બને તો કલ્યાણ થાય જ. કલ્યાણ માટેનું મેથેમેટિક્સ છે, 2+2=4. પણ આજે અપેક્ષાની આગ એવી લાગી છે, તમે જાણો છો, ચારે બાજુ કોઈ બાકાત નથી. એટલા માટે આ કથામાં કેવી સરસ વાત આવી, રોજકા ગામના ગજાભાઈ ગઢવી, માવાભાઈ ગઢવી મહારાજે ભેટ આપી, દરબારોએ ભેટ આપી, સ્વીકારી ખરી, પણ મનમાં આશા નહોતી, અપેક્ષા નહોતી, અપેક્ષા કેવળ કલ્યાણની હતી. અને જે જે માગણ જાતિના હતા ને એ બધા સત્સંગી થયા, તેઓ પણ લૌકિક આશા રાખતા નહીં, તેઓ અમાયિક મોક્ષની જ આશાવાળા બન્યા હતા. એવો આ સત્સંગનો દિવ્ય પ્રતાપ છે, જેને ખરેખર મોક્ષનો અતિ ખપ હોય તેનો જ સત્સંગ દ્રઢ થાય છે. સત્સંગમાં જે માયિક ભોગોને ઈચ્છે છે તેને અભાવરૂપ એક પ્રકારનો રોગ થાય છે. ફરીવાર સાંભળો, સત્સંગમાં માયિક ભોગને ઈચ્છે છે તેને અભાવ અવગુણ રૂપી એક પ્રકારનો રોગ થાય છે. આ અભાવ કે અવગુણ સત્સંગમાં આવે છે એનું પણ મૂળ કણ શું છે? અપેક્ષા, આશા. એકવાર હરિભગત આવે, પહેલી વાર આવ્યા હોય, સંતો હાર પહેરાવે, આગળ બેસારે, ભગત કેમ છો પૂછી લે, બીજી વાર આવે ત્યારે થોડા સાચવે, ચોથી પાંચમી વાર આવે સંતોની નજર ન પડે એટલે તરત શું ચાલુ થાય, સ્વામીને બીજા મળી જાય ને મોટા, એટલે આ તો બધા કેવા પૈસાના પૂજારી. જો
સાંભળું છે કે નહીં આવું? તમે સાધુનો, ભગવાનનો, ભગવાનના ભક્તનો, મંદિરનો રોજ દ્રોહ કરનારા માણસો, એના મૂળમાં શું છે અંતે? અપેક્ષા. રામ સુખદાસજી મહારાજ કેવું બોલ્યા, અપેક્ષા નામનું એક તત્વ જો આ દુનિયામાંથી નીકળી જાય ને તો દુનિયાના 99 પ્રશ્નની મેતે સોલ્વ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા દોષના મૂળમાં શું છે? અપેક્ષા. સ્ત્રીની અપેક્ષા કામ છે, ધનની અપેક્ષા લોભ છે, માન મોટાઈ પદ પ્રતિષ્ઠાની અપેક્ષા આનું જ નામ માન છે, છે કે નહીં? કરોડો વર્ષ સુધી સત્સંગ કરે છતાં તેને માઈક ભોગ સત્સંગમાં તો મળવાના જ નથી. જેને માઈક ભોગની આશા હોય તેને સંતોનો અને હરિભક્તોનો અતિ અવગુણ આવે છે તથા તેમને કુસંગ પ્રિય લાગે છે. માઈક લોકો માઈક ભોગ સુખને ભોગવવા માટે સત્સંગને ગ્રહણ કરતા નથી, તેથી તેઓ અલ્પબુદ્ધિ છે. જિંદગીનો તો કાંઈ નિર્ધાર નથી, છતાં જીવ માઈક ભોગોનો માઈક ભોગોના સુખને મેળવવા માટે અપાર દુઃખને સહન કરે છે અને તે દુઃખને પણ સુખ કરીને માને છે. હરિવિમુખ જીવ શાસ્ત્રોમાં વર્ણન કરાયેલા યમપુરીના અપાર દુઃખોને પોતાના કાનથી સાંભળે છે અને તે દુઃખોથી પણ અનંત ગણા લખચોરાશીના દુઃખોને સાંભળે છે, છતાં તેને સમજાતું નથી. જીવને જ્યાં સુધી માઈક શરીર મળે છે ત્યાં સુધી આ બ્રહ્માંડમાં તે અનંત દુઃખોને સહન કરે છે. માઈક વિષયોમાં અપાર દુઃખ રહ્યું છે, છતાં તે દુઃખને જીવ ક્યારેય લગારે જોતો નથી. વિષય મોહને કારણે વિષયો જીવના મિત્ર બનીને તેને વિઘ્ન કરે છે. જ્યારે જીવ વિષયના મોહનો ત્યાગ કરે છે ત્યારે જ તેને પરમેશ્વરમાં અનુરાગ થાય છે. વિષયના મોહથી વિરક્ત એવા સાચા સંત જ્યારે જીવને મળે છે ત્યારે જીવ તેમાં વિશ્વાસ રાખીને સંતનો અનન્ય દાસ થાય અને મોહને લીધે વિષયમાં જેવો પ્રેમ હોય તેવો પ્રેમ તે સાચા સંતમાં કરે ત્યારે સંત જે જે વચન કહે તેને અમૃત રસ જેવા મનાય છે. હિતકારી સંત તેને ચેતવી દે છે, છતાં વિષયમાં મોહને લીધે જીવને સંતના વચન પણ મનાતા નથી. શું વાત મહારાજે કરી લો! ગીંગાને કમળના વનમાં લઈ જાઓ ને એટલાથી કામ નથી પતી જતું, એને ડૂબકી મરાવી પડે. કાન નાકમાં બધે જે વિષ્ઠાની ગોળી ભરાણી હોય ને એ બધી, બોલો તો ખરા, કાઢવી પડે ત્યારે કલ્યાણ થાય. આજે તો લોકોએ માન લીધું, મંદિરમાં આવ્યા, સત્સંગતો પાસે બેઠા, બરાબર, તિલક ચાંદલો કર્યો એટલે આપણું કલ્યાણ થઈ ગયું, આપણે કેવા થઈ ગયા સત્સંગી, એમ ન થવાય. જગતમાં કેવું છે કે માણસ 5, 15, 25 વર્ષ ભણે, મહેનત કરે ને પછી ડોક્ટર થાય. ડોક્ટર થયા પછી પણ રેસિડેન્સી કરવી પડે, ઇન્ટેન્સિવ કરવી પડે, ખબર છે ને? ત્યાર પછી સ્વતંત્ર પ્રેક્ટિસ કરે એવા ડોક્ટર કહેવાય. વાત સાચી ખોટી? જગતમાં 25 વર્ષ મહેનત કરે ત્યાર પછી એ ડોક્ટર તરીકે કહેવાય. અને આ સત્સંગમાં જે પહેલો દિવસ હોય ને એટલે સંતો કે આવો ભગત, કયું બિરુદ મળી ગયું એને? ભક્ત થવું ભગવાનના તે તો છે કઠણ કામ, સર્વે સુખ સંસારના તે કરવા જોઈએ હરામ. હવે ભગતની ડિગ્રી તો મળી ગઈ, મંદિરમાં આવે એટલે બધા કે ભગત કેમ છો, ભગત બહુ સારું થયું તમે પધાર્યા, બધા બોલે શું ભગત. પણ ભગત થતા ડિગ્રી મળી ગઈ, પણ હવે ડિગ્રી લીધા પછી એને ભણવા માટે આખી જિંદગી મહેનત કરે ત્યારે માંડ માંડ ભગત થવાય, પણ ડિગ્રી લીધા પછી કોઈ મહેનત કરે તમને લાગે જ કોઈ? પ્રોબ્લેમ આટલો જ છે. માણસ એટલો ઓનેસ્ટ નથી કે ડિગ્રી લીધા પછી મહેનત કરે. એટલે સત્સંગમાં, આધ્યાત્મ જગતમાં આપણને આ બધા પ્રશ્નો દેખાય છે. કેવી અદ્ભુત મહારાજ વાત કરે છે! હજી તો ઘણી સરસ મજાની વાતો આવશે, આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.